समरता मातू साध आप जे तवर रे दाड़ी मींज बा संसार मा મેરકુડ શિરોમણી અને તું સદાય છો સુખદાય સ્વભાવ સંસારમાં તારું બિરદ લીરલ ભાઈ અતિથિ ભાડી અને આંગણે જેને હયે હરખ માય નહીં મહેમાનને જોવે ને જેનું હયું છે એ હરખથી ઉભરાઈ જાય આવા જેના આંગણા છે ગત ગંગાની ગહન ગતિ પામવા જે પંથે પડી આરાધ કરવા અલખનો એ ભક્તિ સાગરમાં ભળી અરે મોઢા તળી કુળ મણી લીરલ અંતર ચક્ષુ ખોલે છે સત્ય કથાનો અમર સાક્ષી આજ બરડો બોલે છે એ બરડો આ તમામ વાતોનો જે સાક્ષી છે એ બરડા પ્રદેશનું એક મોઢવાડા નામનું ગામ આપણે અગાઉ વાત કરી એમ જીવણ ભગતના સાનિધ્યમાં રહી અને જે એક મોઢવાડાની દીકરી લુણા ભગત અને લાખી બેનની કુખે જન્મેલી એક દીકરી
એ માં લીરબાઈ ની વાત કરવી છે. અજરોડી આજ વિયો અન કાલ થિયો બિયો રાય ખમેગી કેતરી કે જિન મે માપ પિયો. દિન ગણતા માસ ગયા અને વર્ષે આતરિયા. અઢાર અઢાર વર્ષ છે એ જેની માથેથી ઓળઘોળ કરી અને નીકળી ગયા છે. અઢારક વર્ષની જેની ઉંમર છે એ થઈ ગઈ છે. એ લુણા ભગતની દીકરી લીરબાઈ યુવાનીના ઉંમરે છે એ દીકરી પગ મૂકે એટલે મા બાપને એની ચિંતા છે એ શરૂ થઈ જાય. એટલે લુણો ભગત અને લાખીબેન પણ જેનું સાનિધ્ય જેને સેવું છે જેના આંગણામાં જે મોટી થઈ છે જેને ગુરુ ધારણ કર્યા છે જીવન ભગત અને સોનબાઈ એવું વિચારે છે કે હવે દીકરી છે એ તો સાસરવાસમાં જ શોભે. આપણે લીરબાઈની હગાઈ છે એ કરવી જોઈએ ક્યાં. આવી વાતો સંભળાય છે. જીવન ભગતની ઝૂંપડીએ કેશવ ગામથી જેઠાભાઈ કેશવાલા કરી અને કેશવનો એક મોટો મહેર એ ઘણી વખત આવે છે. ઘણી વખત આવતા ત્યાં જે દીકરી જ્યાં કામ કરે છે જે દીકરી જ્યાં મોટી થઈ છે એ લીરબાઈને જોવે છે તો એને એમ થઈ જાય ઓહો કેવી કામઢી દીકરી છે, કેવી ગુણવાન દીકરી છે, કેવી સ્વરૂપવાન દીકરી છે. લુણા ભગતના આંગણામાં જાણે સાક્ષાત કોક શક્તિ જાણે અવતાર લીધો હોય ને એવું એનું રૂપ છે. એના કાનમાં આ વાત પડી કે લુણો ભગત લાખીબેન પોતાની દીકરી લીરબાઈ ઉંમર લાયક થઈ છે અને એની હગાઈની વાત કરે છે. આ લીરી જો મારા આંગણામાં મારા દીકરાની વહુ થઈને આવે, મારી વહુ થઈને આવે ને તો મારું આંગણું પાવન થાય એ વિચાર કરી અને મકનજી મહારાજને કેશવ ગામના ગોરને એ વખતે ગોર છે આવા શુભ સુકન જ્યાં થાય, શુભ વાતુ જ્યાં થાય, હારા પ્રસંગો જ્યાં થાય ત્યાં ગોર છે એની આગેવાની હંમેશા આગળ હોય છે. એ મકનજી મહારાજ મકનજી ગોર છે એ કેશવ છે એમ કહેવાય છે કે મોઢવાડાના માર્ગે લુણા ભગતના આંગણામાં આવી જેને જે શ્રી કૃષ્ણ કર્યા છે, જેને જે માતાજી કર્યા છે, પધારો પધારો બ્રહ્મદેવ ધન ઘડી ધન ભાગ અમારું આંગણું પાવન કર્યું આજ. બોલો બોલો શું તમારું આગમન આજ શું છે અહીં. ત્યારે મકનજી મહારાજ એમ કહે છે કે કેશવથી આવું છું. જેઠા ભગતે એમના દીકરા વચ્છીના વેવિશાળ માટે તમારી દીકરી લીરીનો હાથ માંગ્યો છે. લુણો ભગત અને લાખીબેન સાચી વાત છે મહારાજ. સંસારના દરેક ગૃહસ્થીની મોટામાં મોટી ઉપાધિ એ હોય છે કે પોતાની દીકરી ઉંમર લાયક થાય તો એને સાસરે વડાવાય. આમે આ સંસારમાં આ સમાજમાં અમુક દુઃખ છે એ માણસ છે એ દુઃખથી બહુ પરેશાન થાય. લોકસાહિત્યનો એક દુઓ છે ભીત બોરિંગ કુટુંબ કળો અને વેરીન ભેરો વાસ ઘર દીકરી અને વહુ પિયર આ પાંચે જણ નિરાશ. દીકરી છે એ આંગણામાં યુવાન લાયક થાય ને એ મા અને બાપના હૈયામાં સુખ ન હોય. પણ મહારાજ લીરબાઈ અમારી દીકરી છે એની ના નહીં પણ જીવન ભગતની ઝૂંપડીએ જેને ગુરુ ધારણ કર્યા છે હોનબાઈના સાનિધ્યમાં જેની એ પોતાનું અઢાર અઢાર વર્ષનું આયખું છે એ પસાર કર્યું છે એટલે હું એને પૂછી આવું ને તો એ સારું લાગશે. મને ખબર છે એનો રાજીપો જ હોય આ વાતમાં. તમે અહીં બેહો હું જીવન ભગત અને હોનબાઈને પૂછી આવું અને લુણો ભગત છે એ જીવન ભગતની ઝૂંપડીએ જઈને વાત કરે છે. ભગતરાજ લીરબાઈનું માગું છે એ કેશવ ગામથી જેઠાભાઈ કેશવાલા એમના દીકરા વચ્છી સાથે લીરબાઈના લગ્નની વાત, લીરબાઈના હગેની વાત બ્રહ્મદેવ છે એ લઈને આવ્યા છે. મને એમ છું તમારા આંગણામાં મોટી થઈ છે લીરી તો હું તમને પૂછું. જીવન ભગત અને સોનબાઈએ દાંત કાઢીને એમ કીધું બહુ સાચી વાત છે ભગત. અમે ઈચ્છીએ છીએ કે હવે સમયસર દીકરી છે એ પોતાના સાસરામાં હોય તો સારી. અને એમાંય જેઠાભાઈ જેવો કેશવ ગામનો મેર તમારો વેવાય થવા માગે છે એ તો ગોળથી ગળ્યું કહેવાય, મધથી મીઠું કહેવાય, આમાં અમારો રાજીપો જ હોય.
આપણે તો ભગત ગોવાળી કરવા માટે આવ્યા છીએ, આ વ્યવસ્થા તો વાંચી બધી થાય છે. આપણને એમ લાગે છે કે આપણે બધું કરીએ છીએ આપણી ફરજના ભાગ રૂપે, બાકી ત્યાંથી બધું દોરી સંચાર છે તો અલગધણીના હાથમાં છે. તમે તમારે રાજી ખુશીથી તમારી ઈચ્છા હોય તમારો રાજીપો છે એમાં હા પાડો. બસ આટલી જ વાત લુણો ભગત છે એ જોઈને બેઠો હતો. મકનજી મહારાજને કીધું કે અમારો રાજીપો છે, જેઠાભાઈ જેવો વેવાય મળતો હોય તો અમારી ના ન હોય, રાજી ખુશીથી તમે તમારે સારા કામ છે એની શરૂઆત કરો. કેશવ ગામના આંગણામાં આવીને મકનજી મહારાજ સારા સમાચાર આપે છે કે તમારી ઈચ્છા હોય તો એની તો અહીં હા પાડી છે, એનો રાજીપો છે બધાનો. અને ટૂંકમાં વાત કરું તો લીરબાઈનું સગપણ છે એ જેઠાભાઈ કેશવાલાના દીકરા વચ્છી સાથે થાય છે, એના નામના ગોળને ધાણા વેચાય છે. ફગાવાલા હેતુ મિત્રો બધાની હાજરીમાં લીરબાઈ છે એના હગપણની ગોર મહારાજની સાક્ષીએ વિધિ છે એ પૂરી થાય છે. લુણા ભગતને આનંદ છે, લાખીબેનને આનંદ છે કે જેઠા ભગત જેવો વેવાય મળ્યો છે. જીવન ભગત અને હોનબાઈ એને હરખ હમાતો નથી, કારણ કે જેમ લુણા ભગતની દીકરી હતી ને એમ આ બે એની શિષ્ય કહે તો શિષ્ય અને એની દીકરી કહે તો દીકરી એમ જ એનો ઉછેર કર્યો હતો. ટૂંકમાં વાત કરું તો હગાઈ છે એની વિધિ પૂર્ણ થાય છે. હગાઈ પૂરી થઈ પછી સમય અનુરૂપ એના લગ્નની વાત આવે છે. આખું મોઢાડા જે દીકરીના વખાણ કરતું થાકતું ન હોય, આખું મોઢાડા અને એનો વિસ્તાર જે જીવન ભગતની ઝૂંપડીએ જે દીકરીની સેવા જોઈ અને વાહ વાહ પોકારતું હોય, એ દીકરીના લગ્ન થાય કોને આનંદ ન હોય. કેશવથી જાડી જાન છે એ જૂતીને આવી છે. ટૂંકમાં વાત કરું તો લીરબાઈના લગ્ન છે એ વચ્છી કેશવાલા સાથે થાય છે. કોઈ કે ખાંડે ફેરા ફેર્યા હતા, કોઈ કે ઘોડલે ચડી અને વચ્ચી પરણવા આવ્યો હતો, જે રીતે એની વિધિ થઈ હોય ખબર નથી, પણ વચ્ચી કેશવાલા સાથે લીરબાઈના લગ્ન થાય જાડી જાન છે જૂતીને આવે હૈયે હૈયું દડાય. બે સંબંધ જેને છે, એક તો લુણો ભગત એમનો પરિવારનો સંબંધ, બીજો જીવન ભગત અને સોનબાઈના આંગણામાં મોટી થઈ એટલે એ ઝૂંપડીનો સંબંધ. માણસ છે એ કઈ હમાતું નથી. લુણા ભગતની લાડલી દીકરી એ દીકરીની વિદાયની વેળા થઈને ગામના પાદરમાં દીકરી લીરબાઈ છે એની વિદાય થાય છે. સારું ગામ એને વડાવવા માટે આવ્યું છે. ગામડાના જે પાદર હોય છે એના વડલા હોય છે, એના પિયાવા હોય છે, એના પાણી હેરડા હોય છે, ગામડાની સંસ્કૃતિ છે, વાતાવરણ છે એ જાણે એમાં સાથ પુરાવતું હોય. એમની સાથે મોટી જીવો એ બેનપણીયું મા બાપ એમનો પરિવાર, લગ્ન છે આમ તો મંગળ છે પણ એમાં કરુણતા સામે લે છે. આનંદ એ વાતનો છે કે દીકરી છે એ સાસરામાં જાય છે, દુઃખી વાતનું છે કે વીહ વીહ વરો જે આંગણામાં ગાયડ્યા હોય એ વીહ વરની દીકરીને પલમાં પારકી કરી દેવી કોઈ નાની સુની વાત નથી. ખરબ જેમ કાચરી ઉતારે એમ મા બાપ અને પરિવારનું આખું વાતાવરણ મૂકી અને દીકરી છે બીજા પરિવારમાં સામેલ થવા જતી હોય. લીરબાઈ નામની દીકરીની વિદાય થઈ ને વિદાય કેવી વહમી લાગી ગઈ છે અમારા કવિરાજ લખે છે કે દીકરી મારી લાડ દુલારી પારકી પલમા થઈ, દીકરી મારી લાડ દુલારી પારકી પલમા થઈ. વિ
દાય નાવા દામણા દઈને કાળજું વિંધી ગઈ દીકરી મારી લાડ તુલારી પારકી પલમાં થઈ કુમડું તું તો ફૂલડું મારું ફોરમું રાખી ગઈ કુમડું તું તો ફૂલડું મારું એની ફોરમું રાખી ગઈ હસતી રમતી આંગણે તું તો હસતી રમતી આંગણે તું તો નીત રડાવી ગઈ દીકરી મારી લાડ દુલારી પારકી પલમાં થઈ વિદાય કેવી વહમી લાગી છે દીકરીની વિદાય બહુ વહમી હોય છે બાપ એક જગ્યાએ રોડો બહુ લાગે રોતો હોય અને એ દીકરીનો પ્રસંગ છે ને બાપની આંખમાંથી જે આહુડા પડે ને એ રૂડા લાગે મરદ કોઈથી રડે નહીં ક્યાંય પણ અહીં રડતો હોય તો રૂડો લાગે કેવી વિદાય એ છે કે વહમી તારી વિદાય ની વેળા અમથી જીરવાય નહીં વહમી તારી વિદાય ની વેળા અમથી જીરવાય નહીં રુદિયો રૂવે ઉનાળા હુડે રુદિયો રૂવે ઉના હુડે વાદળી વરસી ગઈ દીકરી મારી લાડ દુલારી પારકી પલમાં થઈ હમીર હે માળો હેતનો તે દી રિયો રાખો થઈ હમીર હે માળો હેતનો તે દી રિયો રાખો થઈ આંગણું સુણું મેલિયો મારું આંગણું સુણું આંખથી અણદીટ થઈ દીકરી મારી લાડ દુલારી પારકી પલમાં થઈ હમીર હેમાળો હેતનો તેદી રિયો રાખો છે હેમાળા જેવો બાપ હેમાળા જેવો પરિવાર હેમાળા જેવું આંગણું અને હેમાળા જેવું ગામ છે જાણે ઓચિંતું રાખ થઈ ગયું હોય આંગણું સોનું મેલી અમારું આજ આંખથી અણદીટ થઈ વહમી વિદાય છે લીરબાઈની થઈ હોય કેશવ ગામના આંગણામાં અરખ છે જેઠાભાઈ અને એમનો પરિવાર આનંદમાં છે કે લીરબાઈ જેવી વહુ છે આ આંગણામાં આવી છે આનંદના દિવસો મોજના દિવસો આખો પરિવાર પસાર કરે છે જેમની સાથે લગ્ન થયેલા એ વચ્ચી કેશવાલા નામનો મહેર યુવાનીની અવસ્થા એ અવસ્થામાં માણસ ક્યારેક ક્યારેક અમુક વાતાવરણ છે એનાથી વિરુદ્ધ છે એ ફરે એવું બની શકે એમ વચ્ચી પણ મોડી રાત સુધી જાગ્યા રાખે એમના જેવા ભાઈ બંધુ એમની સાથે રહેવા રાખે લીરબાઈને આ ગમતું નહીં પણ શું કરે હજી તો પરણી અને આવી છે ને
એને વિશ્વાસ હતો અલગધણી માથે ગુરુ મહારાજ ઉપર કે બધા હારાવાના થઈ જાય. એમાં વારંવાર લીરબાઈ છે એ મોઢવાડા જાય, સારા પ્રસંગો હોય, અવસરો હોય, જીવન ભગત ની ઝૂંપડીએ જાય અને આવે, જાય અને આવે. લીરબાઈ જાતી હતી ને એ વચ્ચીને ગમતું નહોતું, એટલે ઘણી વખત કટુ વચનો કે, ઘણી વખત ના પાડે અને વાતાવરણ છે એ ઘણી વખત બગડવા માંડે. એમાં એક દિવસ ન કહેવાના વેણ કીધા અને લીરબાઈ છે એ મોઢવાડા તરફ પોતાના પગલા છે ઉપાડ્યા. લુણા ભગત પાસે આવીને વાત કરી કે આવું કેમ થાય છે પિતાજી, મને નહીં સમજી હગે. એ માં મેં સોનબાઈના સાનિધ્યમાં મારું જીવન છે, જીવન ભગતની ઝૂંપડીએ મારું જીવન છે ગુજાર્યું છે, અને મારા ઉપર આવી વેળાઓ કેમ આવે છે. તેથી માં અને બાપ એમ કહેતા કે બેટા હવ હારાવાના થઈ જાય, જીવન ભગત ની ઝૂંપડીએ જઈ. અને હોનબાઈ આ વાત કરે છે, તેથી જીવન ભગત અને હોનબાઈ પણ એમ જ કહેતા કે બધું સારું થઈ જાય. લીરબાઈ અલગધણી માથે વિશ્વાસ રાખો ને એ સમય આવશે. આ બાજુ વચ્ચીના મનમાં એવું ભરાઈ ગયેલું કે જે કાંઈ આ બગાડે છે ને આ ઝૂંપડીમાં જે બે પાત્ર છે જીવન ભગત અને હોનબાઈ એ જ બગાડે છે, ને કે વારે ઘડીએ મારી પત્ની છે, મારી ઘરવાળી છે, એના તરફ ડગલા માંડે નહીં. નકી એને કંઈક કાનભમેરણી કરી છે, નકી એને કંઈક જે કાંઈ કર્યું હોય એટલે વારંવાર એને ત્યાં જવાની ઈચ્છા થાય છે. લીરબાઈ આવતા નથી. એમાં એક દિવસ વચ્ચી છે એ ખીજાઈને આવે છે. લુણા ભગત અને લાખીબેન ને ત્યાં જઈ અને પોતાનો રોષ્ટ ઠાલવે છે, પોતાની ખીચ છે ઉતારે છે, અને નક્કી કરેલું કે હવે આવ્યો છું તો ભેરાભેર ઝૂંપડીએ છે એ જીવન ભગત અને હોનબાઈ ને કેતો જાઉં, આજ તો આનો ફેસલો થવો જોઈએ. હવે થાકી ગયો છું, કોણ કોનાથી થાકે એ ઘણી વખત ખબર પડતી જ નથી. આડા પડળ હોય, અહંકારના આડા આવરણો હોય ત્યારે માણસને દેખાય નહીં. જીવન ભગતની ઝૂંપડીએ જાય છે અને જીવન ભગતની ઝૂંપડીની પાછળ બરોબર એનું ઉભું ફૂગવું. અને ફોનબાઈ લીરબાઈની શિખામણ આપે છે. લીરબાઈ છે ફોનબાઈની સેવા કરે છે. બેટા લીરી, પતિ છે ને એ તો પરમેશ્વર કહેવાય. આ દેશની એક કાર્ય નારી તરીકે ફરજી આવે છે કે તારા ધણીને ગમે ને એવું તારે કરવું જોઈએ. બેટા એની વિરુદ્ધ તારે ન જવાય, પછી ના પાડતો હોય તો તારે અહીં ન અવાય. બેટા અમે તો આજે છે અને કાલે નથી. તારો આખો જીવનનો આધાર છે એ વચ્ચી અને એનો પરિવાર છે, તારે એની સાથે ભળવું જોઈએ. એના રાજી પે તું રાજી હોવી જોઈએ. એના ગમા અણગમામાં જો તારો અણગમો અણગમો મળી જાહે ને તો તું જીવી હગી. તું પરણી અને ન્યા ગઈ છો એટલું તારે યાદ રાખવું જોઈએ. તારા બે પખાને તારે ઉજળા કરવા છે. દીકરી છે એ પરણીને હારે જાય ને ઘૂમટો લાજનો જે તાયણો હોય ને અહીંયા હમો ત્યાં બે જે મુઠી વાયરી હોય ને એ બે મુઠીમાં બે પરિવારની આબરૂ હમાયેલો હોય, એટલે તારી જવાબદારી પેલી આવે, તારી ફરજ પેલી આવે. તારે આમ વારે ઘડીએ અહીં અવાય નહીં. તારા પરિવારને અને વચ્ચીને ગમે એમ તારે જીવવું છે. બેટા પાછળ ઉભો ઉભો વચ્ચી સાંભળે છે, ઓહો હું તો કેવું ધારીને બેઠો તો. સમય અનુરૂપ બધા ફેરફારો છે એ થાય છે. હું તો આને બીજા ગણતો હતો, હું તો પારકા ગણતો હતો, હું તો એવું માનતો હતો કે આ કાન ભંભેરણી કરે છે, હું તો એવું વિચારતો હતો કે આ મારા બગાડવા વાળા છે, આ તો મારા સુધારવા વાળા છે. અને અંતરચક્ષુ છે જેના ખુલી ગયા હોય વચ્ચીના, અને આવી અને જીવન ભગત પાસે લાકડી પડે એમ પડી અને વચ્ચી નામનો મેર એટલું બોલ્યો તો કહો હો આદી લગી. તો મેં તમને કેવા ધાર્યા હતા, તમારા વિશે હું ઘણું બોલેલો, મારી પત્ની મારી ઘરવાળીને મેં પણ ઘણા કટુ વચનો કહેલા, મને માફ કરજો, મારી ભૂલ થઈ છે, બસ આટલું જ જોતું હતું. અને હવે હું રાજી ખુશીથી મારી પત્ની છે ને તેડી જાઉં છું. લીરબાઈને આટલું જ જોતું હતું કે વચ્ચી છે એ સમજી હગે. લુણા ભગતને લાખીબેનને ખબર પડી કે વચ્ચી છે એ હવે એ વચ્ચી નથી રહ્યો.
જીવન ભગતના ચરણમાં જેના મસ્તકો નિમાય છે, સોનબાઈના ચરણમાં જેના મસ્તક નિમાય છે, આનંદ થયો, લેર થઈ, કોને મજા ના આવે આ વાત? પોતાની દીકરી છે, પોતાના આંગણામાં હોય અને પોતાનો પતિ એને સમજી ન હોગતો હોય, એના જ આ સંસારમાં દુઃખ હોય, પણ એને સમજે એવો જયારે થઈને ઉભો રહીએ ત્યારે આનંદ થાય. ટૂંકમાં વાત કરું તો એ લીરબાઈ ને ચડી જાય છે. અને જીવન ભગત અને સોનબાઈ એમ કે છે કે આવતી બીજે વચ્ચી તારા આંગણામાં રામદેવજી મહારાજ નો પાટોત્સવ રાખજે, અમે બધા આવીશું. અને હરખની હેલી ઉપડી છે સાહેબ. લીરબાઈ ને આનંદ બહુ છે કે આજ જે વચ્ચી ની દ્રષ્ટિ રાખીને ઉભી હતી એવો વચ્ચી છે, ને આજ આંગણામાં આવ્યો ને એનો વાલો બહુ લાગ્યો. ટૂંકમાં વાત કરું તો એ બીજનો અવસર આવ્યો, અને બીજના અવસરે કેશવ ગામના આંગણામાં જેઠા ભગત કેશવાલા ને ત્યાં વચ્ચીના આંગણામાં રામદેવજી મહારાજ નો પાટોત્સવ છે. આપ બધા જાણો છો એ વખતનો જે સમય અને રામાપીર ના નામના જ્યાં નેજા ફરકતા હોય, હિંદવા શાલિગ્રામ ની જ્યોત જલતી હોય, બાર બીજના ધણીના જ્યાં જય જયકાર થતા હોય, એ સનાતન ધર્મ એ ગતગંગા એના અવસર ની વાટ જોઈને બેઠો હોય સાહેબ. અને બીજ આવી અને બીજના દિવસે અહીંથી મોઢવાડાથી બધા ગતગંગાના માણસો છે એ લીજો લીલો નેજો લઈ અને કેશવ ગામ તરફ જઈને પ્રયાણ કર્યું. અને કેશવ ગામના આંગણામાં આનંદ છે અને લીરબાઈ ને બહુ આનંદ છે. આજ આપણે ત્યાં આવા પ્રસંગો હોય ને ત્યારે દીકરીઓ છે બાયું છે એ રાસડા રમે, ધરતીના પળને ગજવે. હો લીરબાઈ ને એ આનંદ હતો કે આજે હું પરણીને આવી છું, એ આંગણામાં રામદેવજી નો પાઠ છે અને મારા ગુરુ છે, મારું ગામ છે, મારો પરિવાર છે આવે છે, અને એ જે બેનપણીઓ આવી હોય છે, એ જે દીકરીઓ આવી હોય છે, અને કેશવ ગામના આંગણામાં એ રામદેવજી મહારાજના નામના જ્યાં નેજા ચડ્યા છે અને રામદેવજી મહારાજના પાટોત્સવ જ્યાં ઉજવાણા છે, તેથી આવા પ્રસંગો એ આ ગામડામાં દીકરીઓ છે એ રાસ રમે, તેથી લીરબાઈ માં અને બીજી દીકરીઓ બીજી બાઈઓ રાસ રમતી હોય છે, અને એ રાસ માં કુળદેવીને યાદ કરીને એના શબ્દો કદાચ આવા છે. ખોડિયાર રમવા આવે રે આંગણીએ મારે, ખોડિયાર રમવા આવે, ખોડિયાર રમવા આવે રે આંગણીએ મારે, ખોડિયાર રમવા આવે.
લાગે મારી બોલે અમૃત બોલ દેતી આખી સમોલ ફૂલ શક્તિ અંતર્યામી બોલ ભગવતી માત કરવા ભક્તો ના કાજ કરતી સમરેજવાર આટેલ વાડી મારી કરતી સમરેજવાર આટેલ વાડી મારી કરતી સમરેજવાર આટેલ વાડી મારી કરતી સમરેજવાર આટેલ વાડી ખોડિયાર રમવા આવે આંગણીએ મારે આજ ખોડિયાર રમવા આવે માના નામના ગુણગાન ગાય અને માતાઓ બહેનો છે એ આનંદ કરે છે કિલોલ કરે છે ટૂંકમાં વાત કરું તો રામદેવજી મહારાજના નામનો આખો અવસર છે એ પૂર્ણ થયો જીવણ ભગત સોનબાઈ અને લીલબાઈમાંનો પરિવાર છે એ પોતાના ગામના આંગણામાં આવ્યો આનંદ છે મોજ છે લહેર છે કાયમી કોઈના જીવનમાં આનંદ છે એ ટકતો નથી ઓચિંતા મોઢવાડાથી સમાચાર આવ્યા લીરબાઈ અને વચ્છી ભગતને તાત્કાલિક જીવન ભગત અને સોનબાઈ છે બોલાવે જીવન ભગતની ઝૂંપડીએ વચ્છી ભગત અને લીરબાઈ જ્યાં ગયા ને ત્યાં જીવન ભગત અને સોનબાઈ એમ કીધું કે અમારો સમય છે એ પૂર્ણ થાય છે હે કે અમારો સમય પૂર્ણ થાય છે હવે અમારે સમાધિ લેવી છે વ્રેમંડ પડી હોય ને એમ અવાચક થઈ ગયા છે લીરબાઈ શું વાત કરો છો આટલી ઝડપથી તમે વયા જાઓ પછી અમારું કોણ અમે ન જીવી શકીએ લીરબાઈ છે એ દલીલ કરે છે કે હું તમારી સાથે સમાધિ લઉં ત્યારે જીવન ભગત સોનબાઈ એમ કે છે કે નહીં લીરી તારી કુખેથી હજી ત્રણ ત્રણ રત્ન છે જન્મવાના છે એમાં ઇતિહાસના અનારા અનેરા પાને પોતાના નામ છે અમર કરશે એવા પાત્રોના ત્યાં જન્મ થવાના છે તારો સમય આવે તેથી તું તારે વાતે ગાતે જીવતા સમાધિ લેજે એ સમય આવશે તારે હજી ઘણું કામ છે ઘણો પંત પડ્યો છે એટલે રાજી ખુશીથી બેટા અમને તું રજા દઈ દે આમાં કોચવાનું હોય નહીં આ તો હરખથી તમારે બધાએ આમાં સાથે મળી અને અમને સહકાર આપવો જે ટૂંકમાં વાત કરું બરોળો છે ઘેડ છે કાંઠાળ છે અને રામદેવજી મહારાજને માનનારા માણસના કાને આ વાત છે એ પૂગી કે જીવન ભગત અને સોનબાઈ છે એ મોઢવાડાના આંગણામાં સમાધિ લેવાના છે દ્વારકાની જાત્રાએ જતા માણસનો રસ્તો જ્યાંથી હોય જે ઝૂંપડીએ જે જાત્રાળુએ છે એને પ્રસાદ દીધાય છે પાણી પીધાય છે ત્યાં પોરા ખાધાય છે આવા માણસોને ખબર પડી અને સમાધિનો અવસર છે આવીને ઉભો રહ્યો અને મોઢવાડાના આંગણામાં કીડિયારું ભરાઈ દીધી દેહાણ જગ્યાથી લઈ સાધુ સંતોથી લઈ સંત ફકીર વલિયા પુરુષોથી લઈ ચારણ બ્રાહ્મણ બારોઠ અઢારે વર્ણ છે એમ કહેવાય છે કે જ્યાં ઉમટ્યું છે માણસ માત્રની એક નજર છે ક્યારે આ આત્માઓની અમારી માથે દ્રષ્ટિ પડે અને અમે પાવન થાય બધા તરફ હસતું મોઢું રાખી અને સોનબાઈ અને જીવન ભગત છે એને આશીર્વાદ આપે છે અને પોતાનું એક કાર્ય પૂરું કરી અને મોઢવાડાની ભૂમિમાં જીવન ભગત અને સોનબાઈ છે એ કાયમીની માટે સમાઈ જાય છે સુઈ જાય છે આ બાજુ એના કહેવા પ્રમાણે લીરબાઈની કુખે એક પુત્ર રત્નનો જન્મ થાય છે નામ એનો પાતો રાખે સમયાંતરે એક બીજા દીકરાનો જન્મ થાય છે નામ એનો પૂજો રાખ્યું એક દીકરી જન્મે છે નામ એનું પૂતિ રાખ્યું બે દીકરા એક દીકરી જે પરિવારના આંગણામાં પછી તો સમય છે એનું કામ કરે છે સમય આયલો જાય છે અને પૂંજો અને પૂતો પૂંજો અને પાતો છે એ ઉંમર લાયક થતા બેના લગ્નની વાત આવે છે બેના લગ્ન કરવા છે હારા ઠેકાણા છે વચ્ચી ભગત ગોતે છે એમાં એક દિવસ પોતાના સસરા લુણા મોઢવાડિયાને લઈ અને વચ્ચી છે ટુકડા ગામ જાય છે
પાણી હેરડે ઉભા છે એમાં બે દીકરીઓ છે, એ પાણી ભરીને જાય છે. રૂપરૂપના અંબાર જેવી બે દીકરીઓ એની પાસે પાણી માગે છે, ખોબેથી પાણી પાય છે. મીઠી જેની મધુર વાણી છે, જેના સંસ્કાર છે એ દેખાય છે. કોની દીકરીઓ? કા તો વેજા વડોદરાની દીકરીઓ છે. અને જેના માટે આવ્યા હતા એ દીકરીઓ પાણી હેરડે જેને મળે, જે સમાચાર સાંભળીને જે આવ્યા હતા. અને ટુકડા જઈ અને વેજાભાઈ ના આંગણામાં જઈ અને વચ્ચી ભગત પોતાના દીકરાના વેવિશાળ ની વાત કરે છે. એ વખતે કેશવ ગામનું આ આંગણું પાંચમાં પૂછાય કોણ ના પાડે. વેજોભાઈ ને એનો પરિવાર કે ધન ઘડી ધન ભાગ, અમારી દીકરીઓ છે, તમારા પરિવારમાં આવતી હોય આનાથી બીજો કયો રાજીકો હોય, અમારે આનાથી બીજી કઈ ખુશી હોય. ટૂંકમાં વાત કરું તો એ મકનજી મહારાજ ની સાક્ષીએ પાતા અને પૂંજાના હગ પણ થયા છે ટુકડા ગામના આંગણામાં. અને એના કેવા પ્રમાણે મા બીજના દિવસે વચ્ચી ભગત અને લીરબાઈ છે એ દીકરાની જાડી જાન છે જોડીને જાતા છે. ગાડાની હેડું છે હમાતી નથી, આવડી જાડી જાન પાંચમા પૂછાતો માણસ લીરબાઈ જેવી, એમ કહેવાય છે કે પાંચમા જેની પ્રસિદ્ધિ થઈ છે આવી શક્તિ, અને એ દીકરાની જાનું છે એ જોતી હોય છે. અઢારે વરણ જે સંપ્રદાયમાં છે એ સંપ્રદાયની જ્યાં લીલી જ્યોત જલે છે, લીલા નેજા ફરુકે છે, એ વચ્ચી ભગત જાડી જાન જોડી અને ટુકડા ગામના આંગણામાં આવ્યા છે. ગોર મહારાજ ની સાક્ષીએ જે કઈ ફેરા એની વિધિ પૂર્ણ થઈ છે. અને ભગવતીનું નામ લઈ, જગદંબાનું નામ લઈ અને ગાડામાં બે હવાવાળી દીકરીઓ છે એ ગીત ગાતી હશે, અને કદાચ એના શબ્દો છે એ આવા હશે. શું કહેતી હશે કે આવો આવો કુળદેવી માં આઈ આવો ને
વાગ્યા કાંઈ શરણાયું રો અમણી દિયાળ